तो मित्रों आगे अपने एलर्जन के अंदर CLF3 अस्तित्व धरावे से जारे FCL3 अस्तित्व धरावतुं नथी। इन शोर्ट आ एवं कहवा मांगे छे के आ CLF3 संयोजन बनी शके पण FCL3 संयोजन बनतुं नथी तो एनुं कारण शुं? तो CL अने F मां CL नुं कद मोटुं होवाथी तेनी आसपास नाना कदना त्रण F परमाणुओं दाखला तरीके एक मोटुं होय तेनी आजुबाजु आवा नाना F गोठवाई शके बराबर। આથી CLF3 શક્ય છે જ્યારે F ની સંયોજકતા 1 છે। તદુપરાંત તેનું કદ નાનું હોવાથી F નું તેની આસપાસ મોટા કદના CL પરમાણુ ગોઠવાઈ શકતા નથી માટે FCL3 શક્ય નથી। નાનું કદ હોય એની આજુબાજુ ન ગોઠવાય, મોટા હોય એની આજુબાજુ 3 ગોઠવાઈ શકે। સેમ આ રીતે SH6 શક્ય છે પણ HCl6 શક્ય નથી કે તો F માઇનસ નું કદ સૌથી નાનું હોવાથી તે S પરમાણુની આસપાસ સરળતાથી ગોઠવાઈ શકે છે। F નાના છે એટલે S ની આજુબાજુ ગોઠવાઈ શકે છે, જ્યારે S કરતા CL નું કદ મોટું S કરતા CL નું કદ મોટું છે તો એ S પ્રમાણની આસપાસ ક્યારે ગોઠવાઈ શકશે ને આથી SCL છે શક્ય નથી। આવા એક એક માર્કના રિઝલ્ટ વાળા કારણો અમે ત્યારે આવી શકે। ખૂબ સરળ છે, કદ જેનું નાનું હોય એની આજુબાજુ મોટું ન ગોઠવાઈ શકે, જ્યારે જે કદ મોટું હોય તેની આજુબાજુ નાના ગોઠવાઈ શકે, બસ આ એક કારણ છે બીજું કોમન। તો સમૂહ 17 ના ફ્લોરિન ના અનિયમિત વર્તણૂક, સમૂહ 17 ના અંદર રહેલા બધા તત્વો ફ્લોરિન અલગ વર્તણૂક ધરાવે છે, જેમ નાઇટ્રોજન સમૂહ અને નાઇટ્રોજન ऑक्सीजन 16 समूह और 17 समूह फ्लोरीन। तो फ्लोरीन की आयनिक एन्थालपी, विद्युत ऋणता और विद्युत ध्रुव पोटेंशियल का मूल्य अन्य हैलोजन तत्व करता ऊंचा है, त्रण का मूल्य F ना Cl BrI करता ऊंचा है। फ्लोरीन की आयनिक और सहसंयोजक त्रिज्या, गलन बिंदु, उत्कलन बिंदु, बंध वियोजन एन्थालपी, इलेक्ट्रॉन प्राप्ति एन्थालपी का मूल्य नीचा है, आ ऊंचा मूल्य आ नीचा क्या ऊंचा क्या नीचा याद रखना। आयनिक एन्थालपी, विद्युत ऋणता, विद्युत ध्रुव पोटेंशियल आ त्रण ऊंचा है, बाकी आयनीय सहसंयोजक त्रिज्या, गलन बिंदु, उत्कलन बिंदु, वियोजन एन्थालपी, इलेक्ट्रॉन प्राप्ति एन्थालपी ना मूल्य नीचा। उपरोक्त मुद्दाओं पर F નું નાનું કદ, સૌથી વધુ વિદ્યુત ઋણતા, નીચી બંધ વિયોજન એન્થાલ્પી, સંયોજકતા કોષમાં ડી કક્ષકનો અભાવ ને આધારે સમજાવી શકાય છે। ફ્લોરિનની મોટા ભાગની પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે। ફ્લોરિન માત્ર એકલ ઓક્સો એસિડ HOF હાઇપોફ્લોરસ એસિડ બનાવશે, આગળ આવશે ઓક્સો એસિડ હાઇપોફ્લોરસ એસિડ બનાવશે, જ્યારે અન્ય બધા હાઇપો હેલિક अन्य तत्वी विद्युत ऋणता कद करता विद्युत ऋणता ऊंची कद विद्युत ऋणता नीची कद मोटूचबंध बनाता प्रवाही है बनाता वायु सोपे हो કમ્પેરિઝન સાથે યાદ રાખશો, એક વખત વાંચો પડે વ્યવસ્થિત તૈયાર થઈ જશે, પણ આપણે જોઈ લઈએ। મિત્રો ફ્લોરિનની સમૂહના અન્ય તત્વો સાથેની અનિયમિત વર્તણૂકને જોયા બાદ સમૂહ 17 ના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમજાવો। સમૂહ 17 ના તત્વો એટલે કે હેલોજન તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમજાવો, તો હાઇડ્રોજન સાથેની, ઓક્સિજન સાથેની, ધાતુ સાથેની આવી અલગ અલગ પ્રક્રિયાઓ આવશે હેલોજન સાથેની। તો સૌથી પહેલા જોઈએ હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા। તો સમૂહ 17 તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને શું કરે છે એ બધું જાણવાનું, આ ઓરલી અને મિત્રો ખાલી વાંચવાનું છે, વાંચીને અમુક પોઈન્ટ એમસીક્યુ માટે કામમાં આવે એવા છે, એટલે આપણે બહુ ડીપમાં વાંચવું પડશે। બધા જ હેલોજન તત્વો એચ તત્વ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન એલાઇડ HX બનાવે, ટૂંકમાં બધા જ હેલોજન તત્વો એચ તત્વ સાથે હાઇડ્રોજન તત્વ સાથે પ્રક્રિયા કરીને HX એટલે કે હાઇડ્રોજન એલાઇડ બનાવે છે। મિત્રો એચ સાથેની પ્રક્રિયાની વૃદ્ધિ એફ થી આઈ તરફ જતા ઘડે છે, એટલે એફ જલ્દી કરે આઈ ઓછી કરે છે। આ સંયોજનો પાણીના દ્રાવ્યથી હાઇડ્રોહેલિક એસિડ બનાવે, હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ, હાઇડ્રોઆયોડિક એસિડ, એવી રીતે હાઇડ્રોહેલિક એસિડ બનાવે છે આ એસિડની પ્રબળતાનો ક્રમ। તો HF સૌથી ઓછો પ્રબળ છે અને HI સૌથી વધુ પ્રબળ છે, આ ફેઝરના નિયમો પર આપણે બધું જોતા હતા। ઇન શોર્ટ અહીંયા HI સૌથી વધુ પ્રબળ છે કારણ કે ઝડપી બંધ બની જશે, આ આયોજક એનો જે આયનીકરણ અથવા વિયોજન પાણીમાં ઝડપી થશે માટે આ સૌથી પ્રબળ છે તરીકે કામ કરશે। આ એલાઇડ સંયોજનની સ્થાયીતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા HX બંધ જે છે એની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય વધવા સાથે ઘટે છે, સ્થાયી ઓછા હોય, ઇન શોર્ટ HF વધુ સ્થાયી હોય ઉલટા છે, ખાસ ધ્યાન દેવા બંને MCQ બેઝ છે।
ऑक्सीजन પ્રત્યેની પ્રતિક્રિયા કરતા જોઈએ તો હેલોજન તત્વો ઓક્સિજન સાથે ઘણા ઓક્સાઇડ સંયોજનોના જે વિધિ મોટા ભાગના અસ્થાયી છે અસ્તિત્વ ધરાવતા નથી અસ્થાયી છે તો કેવી રીતે જોઈએ ફ્લોરિન બે ઓક્સાઇડ સંયોજનો બનાવે બે OF2 અને O2F2 ફ્લોરિન બનાવે જે પૈકી 298 કેલ્વિન તાપમાને O2 OF2 જ ઉષ્મીય રીતે સ્થાયી છે જ્યારે O2F2 ઉષ્મીય રીતે સ્થાયી નહીં રહે ખાલી O2 જ રહેશે 298 મેગા ઓરડાના તાપમાને આ બંને પ્રબળ ફ્લોરિનેશન કરતા તરીકે વર્તે છે એટલે O2F2 અને OF2 ની સ્ટોરી છે એમાં O2 ઉષ્મીય રીતે સ્થાયી છે 298 કેલ્વિન તાપમાને બાકી પેલું નથી ફ્લોરિનેશન કરતા તરીકે ચાલો O2F2 પ્લુટોનિયમ નું PuF6 હેક્સાફ્લોરાઇડ પ્લુટોનિયમ હેક્સાફ્લોરાઇડ માં ઓક્સિડેશન કરે છે O2F2 પ્લુટોનિયમ નું PuF6 માં ઓક્સિડેશન કરે છે અને આ પ્રક્રિયાનો ઉપયોગ શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમને PuF6 તરીકે દૂર કરવા માટે મિત્ર વિખંડનમાં ટૂંકમાં થાય છે CaBrI ઓક્સાઇડ સંયોજનો બનાવે છે જેમાં હેલોજન તત્વોની ઓક્સિડેશન અવસ્થા +1 થી +7 સુધીની જે ઓક્સી એસિડ છે એમાં છે HClO4 HClO3 બધા જોશું આપણે ઓક્સાઇડ સંયોજનની સ્થાયિતાનો ઘટતો ક્રમ જો આ ઓક્સાઇડ એટલે એસિડની સ્થાયિતા હતી હવે આ ઓક્સાઇડની સ્થાયિતાનો ક્રમ તો ઘટતો ક્રમ આ રીતનો છે પાથો વચ્ચે ધ્યાન દીજો છેલ્લે બીઆર છે અહીં આવી છે વચ્ચે સીએલ છે આ એમસીક્યુ માટે બહુ જ મહત્વપૂર્ણ છે આપણે ક્રમમાં કાં તો સીએલ ને છેલ્લે મૂકીએ કાં તો આઈ ને છેલ્લે મૂકીએ એવું કરશો વચ્ચે સીએલ છે તો બહુ જ ધ્યાનપૂર્વક સમજવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આયોડિન ના ઓક્સાઇડ સંયોજનની સ્થાયિતાનું કારણ વધુ સ્થાયી છે કારણ આયોડિન અને ઓક્સિજન વચ્ચેની વધુ દ્રોણીયતા દ્રવ્યમાન ક્ષમતા જેને કહેવાય બે વચ્ચે જેનો અણુ ભેગા થતા બોન્ડ બનતા હોય એનું કારણ છે ક્લોરિનમાં દ્વિકક્ષકો હોવાથી ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે બહુબંધ થવાથી તેની સ્થિરતા વધે છે જ્યારે બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનની સ્થાયિતા કેવી છે ઓછી ક્લોરીનના ઓક્સાઇડની વધુ બ્રોમિનની ઓછી નીચી ઓક્સિડેશન કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ધરાવતા હેલોજનના ઓક્સાઇડ વધુ સ્થાયી હોય છે ફ્લોરિનના ઓક્સાઇડ સંયોજનો Cl2O ClO2 Cl2O6 Cl2O7 બધા આવે Cl2O ClO2 Cl2O6 Cl2O7 વધુ પ્રતિક્રિયાત્મક ઓક્સિડેશન કરતા અને વિસ્ફોટક છે બધા CLO2 કાગળના માવા અને કાપડ ઉદ્યોગમાં બ્લીચિંગ એજન્ટ વ્યંજન કરતા અને બ્લીચિંગ એજન્ટ તરીકે અને પાણીના શુદ્ધિકરણમાં ક્લોરિનની ગોળી આપણે નાખીએ છીએ એટલે પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે મિત્રો તો CLO2 કાગળના માવા કાપડના ઉદ્યોગમાં બ્લીચિંગ એજન્ટ તરીકે અને પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે જ્યારે બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનો Br2O BrO2 Br2O3 બરાબર છે આ ત્રણ છે સૌથી ઓછા સ્થાયી હેલોજન ઓક્સાઇડ છે અને તેઓ માત્ર નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે છે ઊંચા તાપમાને એનું અસ્તિત્વ રહેતું નથી અને વધુ શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે બ્રોમિન ઓક્સાઇડ ઉપરે લાસ્ટ આયોડિન માં આવી તો આયોડિન ના ઓક્સાઇડ માં ચાર છે સોરી ત્રણ છે I2O4 I2O5 હું બોલું સમજ લો I2O4 I2O5 અને I2O7 4 5 7 એવી રીતે I2O2 કોમન અદ્રાવ્ય ઘન પદાર્થો ગરમી આપતા વિઘટન પામે છે અને ગરમી આપશો I2O4 નું વિઘટન થઈ જશે I2O5 જે છે સારા ઓક્સિડેશન કરતા છે કારણ કે કાર્બન મોનોક્સાઇડ નું માપન કરવા માટે ઉપયોગી છે CO ના માપન માં ઉપયોગી છે MCQ માં આવેલું છે CO ના માપન માટે કયો ઓક્સાઇડ તો I2O5 સારા ઓક્સિડેશન કરતા છે તે CO ના માપન માં ઉપયોગી છે મિત્રો હેલોજન સાથે અને ધાતુ સાથે ની બાકી આવી હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે ની પ્રતિક્રિયા મૂકતા એમસીક્યુ બેઝ થિયરી છે પહેલાથી કીધું એટલે વ્યવસ્થિત રીતે એકવાર વાંચું જેથી કરીને મને એમસીક્યુ માટે તો આપણને આવડવું જોઈએ નજર નાખી તો આગળ ઓક્સિજન સાથે ની પ્રતિક્રિયા મૂકતા પૂર્ણ કર્યા બાદ મિત્રો સમૂહ સત્તરના તત્વોની ધાતુ સાથે ની પ્રતિક્રિયા મૂકતા તો હેલોજન તત્વો ધાતુ સાથે પ્રક્રિયા કરીને અનુમતિ ધાતુના હેલાઇડ છે NaNBr વચ્ચે પ્રક્રિયા થાય તો NaBr NaCl આવું બની શકે બેલેન્સ કરી દેવાનું MgBr2 આવી રીતે એના હેલાઇડ બને મેગ્નેશિયમ બ્રોમાઇડ બરાબર છે સોડિયમ બ્રોમાઇડ NaCl MgCl2 આવું બનાવી શકે ધાતુ હેલાઇડમાં આયનીય લાક્ષણિકતાનો ક્રમ જોવા જાવ તો MF ની સૌથી વધારે NaF NaCl કે NaBr કે NaI માં NF ની સ્થાયિતા લાક્ષણિકતા એની લક્ષણો એમાં વધુ હોય છે એટલે આ એક MCQ બની શકે નેક્સ્ટ જો ધાતુ એક થી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતી હોય +1 +2 +3 એવી રીતે દર્શાવતી હોય તો ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા વાળા હેલાઇડ સંયોજનો નિમ્ન ઓક્સિડેશન અવસ્થા વાળા હેલાઇડ સંયોજનો કરતાં વધુ સહસંયોજક હોય તો વધુ સહસંયોજક કોણ જેની ઓક્સિડેશન અવસ્થા ઊંચી હોય SnCl4 PbCl4 PbCl આ બધાની ઓક્સિડેશન અવસ્થા ઊંચી છે અનુક્રમે SnCl2 PbCl2 આની નીચી છે F4 કરતાં વધુ સહસંયોજક એટલે વધુ ઊંચી ઓક્સિડેશન અવસ્થા એટલે 4-4 વાળા છે વધુ સહસંયોજક એટલે 2-2 વાળા છે આની નીચે થઈ જાય એટલે વધુ બોલા કરતાં વધુ સહસંયોજક એટલે ઓછા સહસંયોજક
હેલોજન તત્વો સાથે પ્રતિક્રિયાત્મક થાય. મિત્રો આને આપણે આંતર હેલોજન સંયોજનો કહીશું, કારણ કે બે હેલોજન થી હેલોજન સાથે પ્રક્રિયા. જો હેલોજન તત્વ તે જ સમૂહના અન્ય તત્વો સાથે સંયોજાઈને જે બનાવે એને આંતર હેલોજન કહેવાય. XX' બને XX'3 બને XX5 7. હવે જે મોટા કદના ને દાખલા તરીકે આપેલું છે તો CLF અને FCL તો આનો બને, કારણ કે આ જે છેલ્લો ની નાનું કદ હોય આ F છે એ નાનું કદ હોવું જોઈએ અને પહેલું છે ને એ મોટું કદ હોવું જોઈએ. આવી આ સિસ્ટમ થી આપણે કામ કરવું પડે. તો જો આમાં CL મોટું કદ છે ને F નાનું કદ, પણ જો અહીંયા F નાનું છે અને અહીંયા CL મોટું છે એટલે આવું સંયોજન શક્ય નથી. હવે CLF3 આનું ઉદાહરણ મેં લીધું તો આ મોટું કદ ડેશ છે એ નાનું કદ, CLF5 ખબર પડી ગઈ. તો આવી રીતે જે પહેલું તત્વ હશે એ મોટું કદનું હશે, પછીનું છે એ નાના કદનું હશે. તો આ પ્રમાણે આંતરહેલોજન સંયોજનો જે આપણે ડીપમાં જશું, તો આ પ્રમાણે ચાર પ્રતિક્રિયાત્મકતાઓ આપણે પૂર્ણ કરીએ, હાઇડ્રોજન સાથેની, ઓક્સિજન સાથેની, ધાતુ સાથેની, હેલોજન સાથે. એક વખત વ્યવસ્થિત રીતે આને વાંચી લઈએ.